આ સ્ટ્રેસને જો મેનેજ કરવું હોય એક જ રસ્તો છે, જીવનમાં સંતોષમાં આવજો. અદાણીના એન્ટાનિયા, હા અંબાણી 24 માળનું એન્ટાનિયા જોયા પછી તમારે તમારું શ્રીપતિ છોડી કે તોડી ના નાખવાનું હોય. આપણે પણ એવું જ બનાવવું છે. અરે ભાઈ, પેલા એક ભાઈ ઘરમાં બધાને કહે, એક દિવસ માટે જો મોદી મને આપી દે ને આ રાજ ભારત દેશનો, તો હું આખો દેશ બદલી નાખું. ઘણા એવા હોય, આમ એન્ટાનિયા જોઈ જોઈને ચાલુ. આપણને એક દિવસ માટે આ અંબાણી જો રિલાયન્સના શું બનાવી દે સીઈઓ, આપણે અંબાણીની બાજુમાં મોટું આવું બિલ્ડિંગ ખડું કરી દઈએ. આ બધા શેખ ચલ્લી કે હસીન સપને, મુંગેરી લાલ કે હસીન સપને, બોલો ભાઈ આવું રોજ બડબડ કરે. એક દિવસ માટે જો મોદી આપણને આ દેશની ધૂરા આપી દે, આખો દેશ બદલી નાખીએ. એની ઘરવાળીએ કીધું, પેલા બનિયન ઊંધું પહેર્યું છે એને બદલો. ઘણા આવા લેંગા ઊંધા પહેરીને આવી ગયા, ટ્રેક પેન્ટ, અંદરનું બહાર, બહાર કા અંદર. શેખ ચલ્લીના સપના જોવાના બંધ કરો. બહુ મોટામાં મોટો રોગ કહી દઉં, વર્તમાન કાળનો કેન્સર નથી, કોરોના નથી, બે બહુ મોટા રોગ વર્તમાન કાળના લોકોને લાગ્યા છે. નંબર 1 કમ્પેરિઝન અને નંબર 2 કોમ્પિટિશન. બીજું કાંઈ નથી. કોલેજની અંદર ભેગા થઈ, હે તે સેમસંગનો લીધો પતિ, હવે કામે લાગી જાય. ઘરે ગયા પછી મારે આ જ લેવો છે, એના કરતા ચડિયા તો લેવો છે, એને મારે બતાડી દેવો છે. તમારી કાર, તમારા મોબાઈલ, મેં જેટલું કીધું બધું બ્રાન્ડેડ. એક એક શોપિંગ સેલનું પાટિયું લાગે છે ને, પાટિયું, અને આપણે દોડવાનું શરૂ કરીએ. સાચું બોલો, આજે ઘરે ગયા પછી એક કામ કરશો, તમારા કબાટમાં તમારા કપડાની જોડ કેટલી છે, આવતા રવિવારે આવો ત્યારે મને કહેજો. તમે એક સાથે કેટલી પહેરો? કોઈ જોકર જેવો હોય તો 2 પહેરે. બાકી દિવસમાં કેટલી પહેરો? 2-3. હા, બહાર જવું હોય તો 4. મેરેજની વાત હોય તો જુદું, સવારે જુદું, બપોરે જુદું. આજે બધાને બ્લેક કલર. હવે મેરેજમાં આ ચાલ્યું છે પર્પલ કલર. આહા, આકાશમાંથી બધા વાદળા નીચે આવી ગયા. કેટલા કપડા છે? અને બાઈક ફરફેટ કરો, કામના કેટલા, નકામા કેટલા, અને છતાંય જ્યારે શોપિંગ કરવા જાઓ, જરાક દેખાયો લઈ, આ ટીશર્ટ લઈ લો, આ જીન્સ લઈ લો, વધારતા જાઓ વધાર. એક સૂત્ર બરાબર યાદ રાખો, ન કામની વસ્તુ જે ભેગી કરેશ એને એક દિવસ કામની વસ્તુ વેચવાના દાડા આવેશ. કંઈ સમજાણું? વગર મફતની, વગર કામની વસ્તુઓ જે લોકો ભેગી કરે છે એને એક દિવસ એવો આવશે, એને પોતાની કામની વસ્તુઓ પણ વેચવાના દાડા આવશે. તમારો ફ્લેટ તમારે વેચવો પડશે, તમારી ગાડી તમારે વેચવી પડશે, તમારી બાઈક તમારે વેચવી પડશે, તમારા દાગીના તમારે વેચવા પડશે. તમારો બાપ કેટલું વેચીને, કેટલા દેવા કરીને, મેં તો એવા મા બાપ સાંભળ્યા, પોતાની કિડની વેચીને એણે પોતાના દીકરાઓને ભણાવ્યા હશે. કોઈ મા બાપ તમને નહીં કહે કે બેટા તમારા ખાતર અમે આ કર્યું છે. એક માની આ આંખ નથી, આંખ નથી. અને એ છોકરાના જ્યારે લગ્ન થયા, લગ્ન થયા પછી ઓલી વહુ આવી, મારી સાસુ કે ભાઈ ડર્ટી છે આંખ વગરની, છી અને મુખિયાઓને વૃદ્ધાશ્રમમાં અને ઘરડાઘરમાં મુખિયાઓને સતત કહેતી રહી, સતત કહેતી રહી, હેમરિંગ કરતી રહી. ત્યારે એક દિવસ છોકરાએ કીધું, આવતીકાલે મૂકી આવીશ, પણ આજે રાત્રે મારે તારી સાથે બેસવું છે. બોલો શું છે? અને એ છોકરાએ કીધું, આ મમ્મી છે ને એની આંખ નથી, એની તને ખબર છે? કારણ કે મારે જ્યારે ભણીને ડૉક્ટર થવું હતું ત્યારે મારો બાપ એટલા પૈસા મૂકીને નહોતો ગયો કે મારી મા મને ડૉક્ટર બનાવી શકે. અંતે કોઈ રસ્તો ન દેખાણો ત્યારે મને ડૉક્ટર બનાવવા માટે મારી માએ પોતાની એક આંખ વેચી 5 લાખ રૂપિયા જ્યારે આવ્યા ત્યારે હું ડૉક્ટર બન્યો છું. બોલ હવે તું કહે તો મારી માને હું ઘરડાઘરમાં મૂકી આવું. ઓલી આંખમાંથી આંસુની ધારા ચાલી, મારી ભૂલ થઈ ગઈ, ભગવાન જેવી મા મળી છે, જિંદગી ભરેની સેવા કરીશ. એના માટે તમે હવે નિશ્ચિંત રહેજો. હું એ કહેવા માગું છું
દરેક મા બાપ શક્તિશાળી હોય એવું જરૂરી નથી હોતું. ભલે શ્રીપતિ ટાવરમાં રહેતા હો, પરંતુ લિક્વિડ જ્યારે તમે એની પાસે માગવા જાઓ ને, ત્યારે બાપને પણ કેવું પડતું હશે, બેટા આ જાતની સગવડ નથી. માટે તમારા બંગલા, તમારા ફ્લેટ, તમારા ફર્નિચર વગેરે જોઈને એટલું નક્કી નહીં કરી લેતા, હું જે માગું તે મારા પપ્પા મને આપી શકે. ક્યારેક પપ્પાની પણ સ્થિતિનો વિચાર કરજો. તમારી લાઈફમાં આવતીકાલે જ્યારે તમારા હાથમાં ધંધા આવશે, ત્યારે સંતોષનું એક સૂત્ર રાખજો, મારા પુણ્યથી. જો એક બીજું સૂત્ર આપી દઉં, તમારું પુણ્ય હશે ને તો તમારા રૂપિયા ક્યાંય જવાના નથી, અને તમારું પુણ્ય જો નહીં હોય ને, લાખ મહેનત કરી હશે, તમારી પાસે રહેવાના નથી.